ઉત્તરાયણને લઈને સુરતી લાલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ સુરતીઓ પરિવાર સાથે દેવ દર્શને પહોંચ્યા હતા, જ્યાં ગાયોને ઘાસચારો ખવડાવી દાન પુણ્ય કર્યું હતું, જે બાદ નાના મોટા સૌ કોઈ પરિવાર સાથે ધાબા પર પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. કાયપો છે એની બૂમો સાથે ગરબા અને નવા જૂના ફિલ્મી ગીતોના તાલે ઝૂમ્યા હતા. તો દુકાનોમાં સવારે ઊંધિયું જલેબી ખરીદવા માટે લાંબી લાઇનો લાગી હતી. સુરતી ઊંધિયું જગ વિખ્યાત છે, જેને માણવા માટે લોકો મુંબઈ, વડોદરા, ભરૂચ અને રાજકોટથી આવતા હોય છે. આમ બે દિવસની રજા પરિવાર અને ઉંધિયા જલેબી સાથે સુરતી લાલાઓ મોજથી માણતા જોવા મળશે. ઊંધિયું દર વર્ષે અમે અહીંયાથી જ લઈએ છીએ અને ઉત્તરાયણની એન્જોય અમે આ ટેરેસ પર બધા સાથે બેસીને ઊંધિયું પૂરીને મઠો ખાઈએ છીએ. વર્ષોથી અમારે અહીંયા નીતિનભાઈના ત્યાંનું જ ઊંધિયું અમારા ત્યાં ખાઈએ છીએ. અમારા બધા મહેમાન આવે છે, 5 કિલો ઊંધિયું લઈ જઈએ છે અમે. ને ઊંધિયાનો જ ઉત્સાહ મેઇન. અમે બરોડાથી પણ ગેસ્ટ આવે, બોમ્બેથી ગેસ્ટ આવે, એ લોકો પણ ઊંધિયા માટે જ ફોર્સ કરે. અમે વર્ષોથી જયશંકર ધનજીનું ઊંધિયું ખાતા આવ્યા છે અને આજ દિન સુધી ખાઈએ છીએ અને ક્વોલિટી અને બધી વસ્તુ એકદમ પરફેક્ટ મળે છે. આમ તો સુરતી લાલાઓનું એવું છે કે ઊંધિયું છે એ બધી વસ્તુઓ ખાતા આવ્યા છે અને ઊંધિયું ફેમસ છે સુરતીઓને સુરતનું. એ માટે બસ હવે આ પતંગ ચગાવીએ અને પછી બપોરે જમવામાં ઊંધિયું પૂરી ને આ રીતે લઈએ છીએ ભોજનમાં. બિલકુલ ઊંધિયાનો માહોલ આ વખતે પણ દર વખતની જેમ જોરદાર જ માહોલ છે. અમને પોતાને એવી થોડી દહેશત હતી કે જે રીતે શાકભાજીના ભાવને બધું વધ્યું છે એટલે કદાચ થોડીક તકલીફ થાય, પણ આજે સવારથી જ માહોલ એકદમ જોરમાં છે અને લોકો ઉત્સાહમાં છે. આ ઊંધિયું આ વખતે શાકભાજીના ભાવ વધારાને કારણે અમે 360ની જગ્યાથી 400 રૂપિયા ભાવ કર્યો છે. બીજે બધે કદાચ વધારે ભાવ હોઈ શકે, પરંતુ ઓછે નફે બોળો વેપાર એ અમારી જૂની પદ્ધતિ છે અને ગ્રાહકોને સાચવવા, સુરતીઓ ઊંધિયા વગરના નહીં રહેવા જોઈએ એ અમારી ખાસ અમારા બાપદાદાની એ છે. એટલે સવારથી જ ઊંધિયું, લીલી તુવેરના ઘૂઘરા, તિરંગી ઈદડા, જલેબી, એના માટે આપ જોઈ શકો છો અહીંયા, અને બટાકાનું શાક ને પૂરી એ પણ અમારે ત્યાં ખૂબ જ ઉપાડો હોય છે આજના દિવસે. બિલકુલ આજના દિવસે લોકો પોતાના પરિવાર સાથે અગાસી પર જઈને ઉત્સવ ઉજવતા હોય છે, એટલે પરિવારના મહિલાઓ પણ ઉપર હોય તો રસોઈ માટે લગભગ આજે દરેકના ઘરમાં રસોડા બંધ હોય. અને હવે નવો ટ્રેન્ડ જે શરૂ થયો છે કે પંજાબી સબ્જી કે ચાઇનીઝ, એની હવે ઊંધિયાએ પોતાની કાયમી તાકાત બતાવી રાખી છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના વતન હણોલ ખાતે ગ્રામજનોના સહિયારા પ્રયાસથી નવનિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણના 3 દિવસીય કાર્યક્રમ